નમસ્કાર દોસ્તો હું છું ભાર્ગવ જોશી ફરીવાર આજે આપનું સ્વાગત છે કરંટ અફેર્સ બાલાજી એકેડેમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ કરંટ અફેર્સ બાલાજી એકેડેમી પર તો કાલે આપણે ગયા લેકચરમાં આપણે શું વાત કરી તો કે પૂર્ણ સ્વરાજની માંગની આપણે વાત કરી ચૂક્યા છીએ ત્યારબાદ હવે આવે છે ઈસવીસન ઓગણીસ પાંત્રીસનો અધિનિયમ કે જે અંગ્રેજ સરકારનો અંતિમ અધિનિયમ કે ત્યારબાદ આ અધિનિયમ ઓગણીસ પાંત્રીસ પછી સીધો ભારતીય સ્વતંત્ર ધારો આવી જાય છે ઓગણીસો સુડતાલીસનો તો આ ઓગણીસો પાંત્રીસનો ધારાને ભણતા પહેલાં ઘણી બધી એવી બાબતો છે કે જે એની અંદર ઘણી બધી એવી ઓગસ્ટ ઓફરો છે આ છે તે કેટલી બધી અગત્યની અને મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી અગત્યની બાબતો જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં ભણવાના છીએ વિડીયો લેક્ચર લાંબો થશે બેથી ત્રણ પાર્ટની અંદર ભારતીય ભા ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ આપણે ભણવાના તો આવો આજે શરૂઆત કરીએ છીએ કે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ તો આની અંદર પહેલા તો હવે અખિલ ભારતીય સંઘની સ્થાપના થાય છે બરાબર છે અખિલ ભારતીય સંઘની સ્થાપના થાય છે ચાલો ભણીએ અખિલ ભારતીય સંઘની સ્થાપના બરાબર પ્રાંતો અને દેશી રજવાડાઓના એકમને મળીને કરવામાં આવે છે શું થાય છે તો કે જે પ્રાંતો હતા આપણે અગાઉ ભણી ગયા તો કે અંગ્રેજોના સમય દરમિયાન પ્રાંતો બનાવવામાં આવેલા બરાબર અલગ અલગ પ્રાંત હતા તો આ પ્રાંત અને દેશી રજવાડાઓના એકમોને મળીને આ સંઘની સ્થાપના ભારતીય અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવે છે કેન્દ્ર અને એકમો વચ્ચે વિષયોની યાદી તૈયાર થઈ કેન્દ્ર અને એકમો એટલે કે રાજ્યો વચ્ચે પ્રાંતો વચ્ચે વિષયોની યાદી તૈયાર થઈ જે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયેલા કે અલગ અલગ વિષયોની યાદી એ તૈયાર કરવામાં આવેલી પણ હવે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસના નવા વિષયોની યાદી તૈયાર થાય છે કેન્દ્ર અને એકમો વચ્ચે તો ત્યારબાદ આગળ શું થાય છે તો કે આ અધિનિયમ જે બને છે ને ઓગણીસ સો પાંત્રીસનો તો આ અધિનિયમમાં કુલ અનુચ્છેદ કેટલા હતા ખ્યાલ છે ત્રણસો ને એકવીસ ત્રણસો એકવીસ અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવેલો અને સાથો સાથ દસ પરિશિષ્ટનો સમાવેશ થયેલો છે શું છે છે અનુચ્છેદો આની અંદર અને સમાવેશ પણ કરવામાં આવેલો છે પણ શું થાય છે તો કે દેશી રજવાડાઓએ આ વ્યવસ્થા સ્વીકાર કરવાની ના પાડી દે છે બરાબર દેશી રજવાડા છે એને આ વ્યવસ્થા જે અંગ્રેજો દ્વારા ઉભી કરવામાં આવેલી હતી એ લોકોએ આ સ્વીકારવાનો ના પાડી દીધી કે ભાઈ અમને આ આ મંજૂર નથી એટલા માટે અમે સ્વીકારી નથી શકતા જેથી કરીને શું થાય કે માત્ર ખાલી હવે તમે અહીંયા વિચાર કરો કે પ્રાંતો ખાલી તૈયાર થાય વ્યવસ્થામાં તો કાંઈ ભારતને એક બનાવવું એક સંઘ બનાવી શકે એવી વસ્તુ પોસિબલ હતી નહીં દેશી રજવાડાઓને ફરજિયાતપણે ભળવું પડે એવું હતું કેમકે દેશી રજવાડાઓની સંખ્યા વધારે હતી તો અહીંયા દેશી રજવાડાઓની મનાઈ થાય છે બરાબર આ સામેલ થવાની ના પાડે છે એટલા માટે આ જે સંઘીય વ્યવસ્થા તૈયાર થઈ આ ક્યારેય અમલમાં આવી નહીં બરાબર છે આ બધી વસ્તુ બનાવી ખરા પણ એ અમલમાં આવતી નથી ત્યારબાદ આગળ જો આની જ વાત કરીએ કદાચ આમાં પરીક્ષામાં આમાંથી કાંઈક પૂછાઈ જાય તો કે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાં અનુચ્છેદ કેટલા તો કે ત્રણસો એકવીસ પરિશિષ્ટ કેટલા તો કે દસ હવે આ ત્રણસો એકવીસ અનુચ્છેદો ના જે બાબતની છે તો એની અંદર વાત કરવા જવું હોય તો સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો તો ઓગણ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો સંઘ યાદીમાં ત્યારબાદ રાજ્ય યાદીની અંદર કેટલા વિષયોનો સમાવેશ થયેલો છે તો કે ચોપન વિષયોનો સમાવેશ થયેલો છે ત્યારબાદ સંવર્તી યાદીમાં કેટલા વિષયો છે તો કે છત્રીસ વિષયો સંવર્તી યાદી એટલે સંઘ અને રાજ્ય બંને ભેગા મળીને કંઈક નિર્ણય કરી શકતા હોય એને સમવર્તી યાદી કહી શકાય જેની ઉપર માત્ર કેન્દ્ર નિર્ણય કરી શકે અને સંઘ યાદી કહેવાય જેની ઉપર માત્ર રાજ્ય વહીવટ કરી શકે કે નિર્ણય કરી શકે એને રાજ્ય યાદી કહી શકાય તો અહીંયા સંઘ યાદીમાં ઓગણસાઠ રાજ્ય યાદીમાં ચોપ્પન અને સમવર્તી યાદીમાં છત્રીસ વિષયનો કુલ સમાવેશ કરવામાં આવેલો હતો પરંતુ શું લેવા ના થઈ આ વ્યવસ્થા અમલમાં શું કામ ન આવ્યું તેમ કે દેશી રજવાડાઓએ આ વ્યવસ્થામાં સામેલ થવાનો ઇન્કાર કરી દો એટલા માટે ત્યારબાદ આગળ વધીએ તો કે આમ હવે શું થાય છે તો કે પ્રાંતમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત આવ્યો આપણે અગાઉ ભણી ગયા હતા બરાબર દ્વિમુખી શાસન પ્રણા પ્રણાલી કે દ્વિમુખી શાસન પ્રણાલીમાં શું થાય છે હસ્તાંતરિત વિષયો અને આરક્ષિત વિષયો આરક્ષિત વિષય ઉપર નિર્ણય નિર્ણય કોણ લેતું એ પણ આપણે ભણી ગયા છે ગવર્નર દ્વારા તેની કારોબારીના યાદ રાખશો ને કે તેની કારોબારીના સભ્યો દ્વારા અને હસ્તાંતરિત વિષયોમાં શે શેના ઉપર કોણ નિર્ણય લેતો કે ગવર્નરના વિધાન પરિષદના સભ્યોની મદદથી બરાબર તો આ દરેક જે બાબત હતી દ્વિમુખી શાસન પદ્ધતિ એ સમયમાં પ્રાંતમાં અમલી હતી તો આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી પ્રણાલી હતી એને નાબૂદ કરી દેવામાં આવે છે બરાબર છે અહીંયા એ હવે ઓગણીસસો પાંત્રીસના અધિનિયમ મુજબ નાબૂદ થાય છે દ્વિમુખી શાસન પ્રણાલી અને ત્યારબાદ આગળ જોઈએ તો કે એ સમયમાં કેટલા પ્રાંત હતા તો કે અગિયાર પ્રાંત હતા અગિયાર માંથી હવે એવું કરવામાં આવે છે કે છ પ્રાંત જે છે આ છ પ્રાંતને ને દ્વિગૃ બનાવવામાં આવે છે દ્વિમુખી શાસન પદ્ધતિ નીકળી ગઈ અહીંયા દ્વિગૃ બનાવવામાં આવ્યા શું થાય છે દ્વિગૃહી અગિયાર પ્રાંત હતા કુલ અગિયાર પ્રાંતમાંથી છ પ્રાંતોને દ્વિગૃહી બનાવવામાં આવ્યા દ્વિગૃહી એટલે શું તો કે જેની અંદર વિધાન પરિષદ પણ હોય અને વિધાનસભા પણ હોય બરાબર જેની અંદર જે પ્રાંતની અંદર વિધાન પરિષદ પણ હશે અને વિધાનસભા પણ હશે તો આવા અગિયારમાંથી છ પ્રાંતોને દ્વિગૃહી બનાવવામાં આવે છે હવે એ પ્રાંતો કયા કયા એની જો વાત કરીએ તો બંગાળ ત્યારબાદ બોમ્બે બોમ્બે પછી બિહાર બિહાર પછી મદ્રાસ સંયુક્ત પ્રાંત અને આસામ આ છ પ્રાંતો એવા હતા કે જેની અંદર વિધાન પરિષદ અને વિધાનસભાનો હવેથી સમાવેશ થશે અધિનિયમ ઓગણીસો પાંત્રીસ મુજબ તો ફરી એકવાર કે છ પ્રાંતો દ્વિગૃહી બને છે દ્વિગૃહી એટલે શું તો કે વિધાન પરિષદ પણ હોય અને વિધાનસભા પણ હોય કયા કયા પ્રાંત છે બંગાળ બોમ્બે બિહાર મદ્રાસ સંયુક્ત પ્રાંત અને આસામ બરાબર ત્યારબાદ આગળ વધીએ તો કે મતાધિકારનો વિસ્તાર કરવામાં આવે છે કે જે અગાઉ આપણે મતાધિકાર કયા કઈ બાબતને લઈને અંગ્રેજોએ ભારત ભારતીયોને થોડો ઘણો આપ્યો હતો કે શિક્ષણ અને સંપત્તિના આધારે બરાબર છે આપણે અગાઉ જોયું હતું બરાબર તો હવે અહીંયા શું થાય છે તો કે મત મતાધિકારનો વિસ્તાર કરવામાં આવે છે વિસ્તારમાં શું થાય છે કે ભારત દેશના દસ લોકોને મતાધિકાર આપવામાં આવે છે માત્ર દસ ટકા લોકોને ભારતના દસ ટકા લોકોને મતાધિકાર આપવામાં આવ્યો તો પણ એનો વિસ્તાર થયો કહેવાય બરાબર ત્યારબાદ હવે વસ્તુ ની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને માં થાય છે કઈ સાલમાં ઈસવીસન ઓગણીસો ને માં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં માં થાય છે અને ફેડરલ કોર્ટની પણ સ્થાપના ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં કરવામાં આવે છે પરંતુ આરબીઆઈમાંથી આપણને બે પ્રશ્ન નીકળી આવતા હોય કે આરબીઆઈ જે છે એની સ્થાપના ક્યારે તો કે ઓગણીસો ને પાંત્રીસમાં માં બરાબર પરંતુ જો એવો પ્રશ્ન કરવામાં આવે કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ બરાબર આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કઈ સાલ કઈ સાલમાં કરવામાં આવ્યું તો આરબીઆઈ નું જે રાષ્ટ્રીયકરણ છે એ ઈસ્વીસન ઓગણીસો ની અંદર કરવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ તો કે બર્માને ભારત અલગ કરવામાં આવે છે બરાબર આ કઈ સાલમાં તો કે ઈસવીસન ઓગણીસો પાંત્રીસ દરમિયાન જ આ દરેક ઘટના બને છે બર્મા એટલે કે હાલનું મ્યાનમાર બરાબર બર્મા એટલે કે હાલનું મ્યાનમાર બર્માને ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં જે ભારતનો એક અંગ હતો અભિન્ન ભાગ હતો અભિન્ન હિસ્સો હતો એને ઓગણીસો પાંત્રીસ દરમિયાન બર્માને ભારતથી અલગ કરી દેવામાં આવે છે બરાબર એટલે મ્યાનમાર હવે એક અલગ છે ભારત પણ અલગ છે તો ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં આ ઘટના સમગ્ર બનેલી તો અહીંયા આ પ્રથમ વિડીયોમાં એટલે કે ઈસવીસન ઓગણીસો પાંત્રીસના અધિનિયમના પ્રથમ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલે ફરીવાર ઓગણીસો પાંત્રીસનો જ આ અધિનિયમ આગળ આપણે ભણવાના છીએ તો વિડીયો જોવાનું ચૂકતા નહીં પરંતુ એ પહેલાં જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો એક લાઇક અવશ્યથી કરજો આપના મિત્રો સુધી પણ શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ કરંટ અફેર્સ બાલાજી એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક નવા વિડિયોઝની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે ફેસબુક પેજ અમારું લાઈક કરવાનું ભૂલતા ને અમે ઇન્સ્ટાગ્રામમાં પણ હવે આપણે એકબીજા સાથે મળીને અભ્યાસ એમાં પણ કરવાના છીએ તો ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ આપ ફોલો કરી શકો છો કાલે મળીશું એક નવા વિડીયો સાથે અને આ જ લેક્ચરમાં આપણે આગળ ભણવાના છીએ તો ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત